આજી ડેમની પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં સતત વહી રહ્યું છે પાણી. એક તરફ પાણી બગાડ ન થાય તે માટે મકાનોમાં નળ ફિટ કરાવવા ફરજિયાત કર્યા અને બીજી બાજુ પાણીની લાઇનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે, જેને લઈને કોંગ્રેસ કાર્યકર રણજીત મુંધવા સહિતના લોકોએ વિરોધ કર્યો છે અને લાઇનને જાણી જોઈને તોડવામાં આવી હોય તેવા આક્ષેપો પણ કર્યા છે. હાલ પૂરતો મનપા દ્વારા પાણીની લાઇનમાં સેલોટેપ મારીને રોકવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટ શહેરને પૂરું પાણી લાઇન લાઇનની અંદર આજે ભંગાણ છે, એટલા માટે તે પીપીપી યોજના મુજબ કેમ કામ થઈ રહ્યું હોય, પેપર ફોડ્યા, પાણીની પાઇપલાઇન ફોડી, પબ્લિક ફોડી, એ મુજબ આજે પાણી જઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા થૂંકના હાંધા કરીને જેને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને પાણીને અને દેખાડવામાં આવ્યું છે કે રાજકોટની જનતાને આવડી નુકસાની રાજકોટની અંદર આપણે ભોગવી રહ્યા છીએ. લોકોનું પાણી છે, લોકોનું કરોડો રૂપિયાનું પાણી. આજ બે મહિના પહેલાં આપણે ડેમનો નજારો જોયો હતો કે ઓવરફ્લો થઈ રહ્યો, ડેમનો નજારો જે જોયો હતો એ આજે જોઈ રહ્યા છીએ. રાજકોટની પાણી પબ્લિકનું પાણી કેમ હેરફાયું? નલ છે જલની વાતો તો પછીનો વિષય છે. અહીંથી પાણી તો પહેલાં પૂરું થઈ જાય છે, ગામમાં કેવી રીતના નલ છે જલ પહોંચશે? આ જે નલ છે મોટો, જે મેઇન લાઇન જ છે તૂટેલી છે, તો અંદર ગામમાં કેવી રીતના પાણી પહોંચશે? મોટો વિકલ્પ પ્રશ્ન છે. આ લાઇન તૂટે નહીં અને તોડવામાં જ આવેલી છે. આની ઉપર એક ગાર્ડ બેસાડવો પડે, સીસીટીવી કેમેરા રાખવા પડે અને આની ઉપર તાત્કાલિક અસરથી પગલાં લઈને અને સમારકામ કરવું પડે જેથી રાજકોટની જનતાનું પાણી જાતું બંધ થાય.